જામનગરમાં આક્રમક વિરોધ પ્રદર્શનો માટે જાણીતા વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ વધુ પડતા વીજબિલ મુદ્દે શહેરની પીજીવીસીએલ કચેરીએ હંગામો કર્યો હતો. અધિકારી સામે દંડા પછાડ્યા હતા. સમગ્ર ઘટના પછી તેમની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાની માંગ સાથે પીડિત અધિકારી તથા પીજીવીસીએલના તમામ કર્મચારીઓ રાત્રે સિટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. આખરે પોલીસે આ પ્રકરણમાં રચનાબેન વિરુદ્ધ લૂંટ અને એટ્રોસિટી સહિતના ગુનાઓની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરતા સમગ્ર પ્રકરણ રાજ્ય સ્તરે ચર્ચિત બન્યું છે. દ્વારા આપવામાં આવેલી ફરિયાદની હકીકત આ મુજબની છે કે એમના દ્વારા જણાવવામાં આવેલ છે કે જે આ કામના આરોપી છે રચનાબેન નંદાણીયા, કે જે મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવે છે, તેમના દ્વારા આ જે પીજીવીસીએલના નાયબ ઇજનેર છે તેમની કચેરીમાં જઈ અંદર પ્રવેશ કરી તેમની સાથે ત્યારબાદ તેમના સ્ટાફ સાથે ગેરવર્તન કરી હાથમાં લાકડી રાખી અને ચેમ્બરમાં પ્રવેશ કરી અને તેમને સાથે લાકડી વડે માર મારવાની ધમકી આપી તેમજ તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી તેમનો જે મોબાઈલ ફોન તેમનો હતો તે ચૂંટવી લઈ તેની લૂંટ ચલાવી અને મોબાઈલ ફોનને નીચે પછાડી દઈ એમાં નુકસાન કરેલ છે. અને તેમજ તમે કોઈ પોલીસ ફરિયાદ કરશો તો હું તમને જોઈ લઈશ એ પ્રકારની ગર્ભિત ધમકી આપી તેમજ લોકોને સાથે ત્યાં ફેસબુક લાઈવ તેમજ અલગ પ્રકારેથી ઓનલાઈન થઈ લોકોને દારૂ વેચવા, ડ્રગ્સ વેચવા અને બે નંબરના કામ કરવા, ગેરમાર્ગ દોરવા બાબત તેમજ જે પીજીવીસીનો ડિપાર્ટમેન્ટ છે તેમના વિરુદ્ધ લોકોને ઉશ્કેરણી કરી સુસાઇડ કરી લેવા બાબતની ધમકી આપી અને જે આ કર્મચારીઓ છે, સ્ટાફ છે, એમને પોતાની કાયદેસરની ફરજમાં રોકી ગુનાહિત બળ વાપરે અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે, જે ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસમાં દાખલ થયેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. જી, એમાં જે ફરિયાદી છે તે અનુસૂચિત જાતિના હોવાનું છતાં એમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવેલું હતું તે બાબતની એમાં એટ્રોસિટીને જે લગત કલમો છે તેમાં એડ થયેલ છે. વર્તમાનમાં સાયબર ફ્રોડ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે જામનગરમાં ઓનલાઈન છેતરપિંડી કરતા સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ પૂરા પાડવાનો ધંધો ચાલતો હતો. પોલીસે તપાસના આધારે આ પ્રકરણમાં આરોપી તરીકે જામનગરના જ 11 શખ્સને ઝડપી લીધા છે. આ લોકોના બેંક એકાઉન્ટ મારફત કુલ 4 કરોડથી પણ વધુના ગેરકાયદે વ્યવહારો થયાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે જનતાને સાવધાન રહેવા અપીલ કરી છે અને પોતાના બેંક એકાઉન્ટનો અન્યને ઉપયોગ કરવા ન દેવા તથા કોઈના આર્થિક વ્યવહારો પોતાના બેંક એકાઉન્ટમાં ન કરવા તાકીદ કરી છે. જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ એજન્સી સાથે સંપર્કમાં રહી અને ઇનપુટ મેળવી અને કોઈ પણ શંકાસ્પદ જેટલી એક્ટિવિટીઓ થતી હોય છે તે બાબતનું હંમેશા વોચ રાખવામાં આવતી હોય છે. આ પ્રકારના સર્વેલન્સની કામગીરી દરમિયાન એક પ્રકારની પેટર્ન જામનગર સાયબર ક્રાઇમના ધ્યાને આવેલી કે જેમાં અમુક એકાઉન્ટ્સ કે જેમાં KYC અને જે એકાઉન્ટ હોલ્ડર છે એ જામનગરના હોય એવું જાણવા મળેલું અને આ શંકાસ્પદ એકાઉન્ટ્સમાં અલગ અલગ જે સાયબર ફ્રોડ્સ થતા હોય છે, ફાઇનાન્શિયલ ફ્રોડ્સ, આ ફાઇનાન્શિયલ ફ્રોડ્સની એમાઉન્ટ આ અમુક એકાઉન્ટ શંકાસ્પદ એકાઉન્ટ્સ થકી બીજા એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતી હોવાનું એમને જાણવા મળેલું. તો આ ઇનપુટના આધારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિગતવારની તપાસ કરી બેંકો પાસેથી ડિટેલ્સ મેળવી અને એની ક્રોસ વેરીફાઈ કરી આ અંગેની એક ફરિયાદ લેવામાં આવી છે કે જેમાં જાણવા મળેલ છે કે આ જે 11 એકાઉન્ટ્સ ધ્યાનમાં આવ્યા છે આ 11 એકાઉન્ટ્સમાં કુલ મળીને આશરે 4 કરોડથી વધારેના જે સાયબર ફ્રોડની એમાઉન્ટ્સ હોય છે જેને કોઈને પણ પાસેથી ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ થયેલા હોય છે. આ ફાઇનાન્શિયલ ક્રાઇમ્સની જે એમાઉન્ટ છે 4 કરોડથી વધારેની એમાઉન્ટ આ 11 એકાઉન્ટ અલગ અલગ કે જે જામનગરના રહેવાસીઓ છે એમના નામે ખોલવામાં આવેલા હતા આ એકાઉન્ટ્સ થકી બીજા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થયેલી છે.
તો આમ જે આ 11 એકાઉન્ટ છે, એક રીતે જે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ કરવાના જે આખું રેકેટ છે, એ રેકેટને ભાડે આપવામાં આવેલા હતા અને તેમને મંથલી કમિશન, અમુકમાં ફ્રોડ વાઇઝ કમિશન, એ રીતે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ભાડે આપવામાં આવેલા હતા. તો આ એક બહુ મોટી સફળતા જામનગર સાયબર ક્રાઇમ પોલીસને મળેલી છે, જે બદલ જામનગર પોલીસ વતી, જામનગર એસપી સાહેબ વતી એમને આપણે અભિનંદન પાઠવીએ છીએ. તેમજ આમાં આગળની ફરિયાદ દાખલ કરી અને ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન હાલ આ બાબતનું ચાલુ છે કે આ જે આખું 11 એકાઉન્ટ્સ પકડાયા છે એની સાથે કોણની કયા કયા આખી ગેંગ હતી, કોઈ સાયબરની કે અથવા તો કયા પ્રકારના રેકેટ સાથે સંકળાયેલા છે અને એમના જે મૂળ હેન્ડલર્સ છે કે જે આ આખું સાયબરનું રેકેટ ચલાવે છે ત્યાં સુધી પહોંચવાની તપાસ આ હાલમાં ચાલુ છે. જામનગરના નારણપુર ગામે યોજાતી શ્રી આશાપુરા ગરબી મંડળની પ્રાચીન ગરબીમાં હિન્દુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાની અતિથિ થયા હતા. ગરબીના આયોજકો, સરપંચ તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમણે લવ જેહાદ અને લેન્ડ જેહાદ જેવી પ્રવૃત્તિઓ વિરુદ્ધ જાગૃત થવા હાકલ કરી હતી. શક્તિના દિવસો ચાલી રહ્યા છે ત્યારે નારી શક્તિને આ જ સંદેશ દેવા એવી નારણપુર ગામમાં કે આપણા બે દીકરીઓની આપણે ચિંતા કરવી પડશે. સમાજમાં જેવી રીતના લગ જિહાદ વધી રહ્યું છે એને હવે તો કોર્ટ પણ માને છે, પત્રકારોએ માને છે, મીડિયા પણ માને છે ને વ્યક્તિઓ દરેક માને છે કે લગ જિહાદ થઈ ગયું છે અને હિન્દુ દીકરીઓને ફસાવવાના ષડયંત્રો મુસ્લિમ છોકરાઓ કરી રહ્યા છે. માટે દીકરીઓ જાગૃત થાય, જે મારું કામ છે એના સિવાય લવ જિહાદ, લેન્ડ જિહાદ અને ધર્માંતરના ત્રણેય વિષયમાં અમે દીકરીઓની બધી જાણકારી આપી. આપણા ગામમાં અત્યારે શાંતિ છે, કાંઈ જ નથી, પણ ભવિષ્યમાં આવું થઈ શકે એના માટે આપણે શું કરી શકીએ એ વિષયોમાં પણ અમે ચર્ચા કરી. સમસ્યા તો કીધી, સમાધાન ઉપર પણ અમે ચર્ચા કરી છે. આશા પ્રકટ કરું છું કે આની નોંધ લેવાશે અને એ લોકો પોતાના સમાજમાં, સગા સંબંધીઓમાં અને અડોશ પડોશના મિત્ર સર્કલમાં પણ આ વિષયમાં ચર્ચા કરશે અને બધી જાગૃતતા આવે એ માટેના અમારા પ્રયાસો. રાજ્ય સ્તરે તથા રાષ્ટ્રીય સ્તરે મોદી શાસનના કુલ 23 વર્ષની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં 23 આઇકોનિક સ્થળે પદયાત્રા તથા સુશોભન સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ 23 સ્થળમાં જામનગર જિલ્લાના ધ્રોલના ભૂચર મોરીના ઐતિહાસિક શહીદ વનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહીદ વન રોશનીથી ઝળહળી રહ્યું છે. જામનગરમાં હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડમાં આવેલ શ્રી હિંગળાજ માતાના મંદિરે શ્રી હિંગળાજ કુમારિકા ગરબી મંડળની પ્રાચીન ગરબી યોજાઈ છે. ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ પદરાના માર્ગદર્શન અંતર્ગત આ વખતે પણ ગરબીનું સુંદર આયોજન થયું છે, જેમાં 8-11 વર્ષની બાળાઓ ગરબે ઘૂમે છે અને બાળાઓને પ્રસાદ તથા લાણી ભાનુશાળી જ્ઞાતિ તરફથી આપવામાં આવે છે. જામનગરમાં બર્ધન ચોકમાં દબાણનો કાયમી પ્રશ્ન છે ત્યારે આજે ફરી એક વખત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવરાત્રીના તહેવાર દરમિયાન શહેરની મુખ્ય બજારમાં કાર્યવાહીથી થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.